अस्सलाम वालेकुम व रहमतुल्लाह व बरकात। विद्यार्थी मित्रों, हूँ रुकमान गरियाली, आप सौनी सभा गणित विषय साथ उपस्थित थे। गणित विषय में हाल आप प्रकरण समांतर श्रेणी नो अभ्यास करी रहा है, जेमा आप स्वाध्याय 5.3 ना प्रथम 9 दाखलाओ ने चर्चा कर चुक्या है। हवे એમાં આપણે આગળ વધીશું તો અહીં આપણી સામે ઉપસ્થિત છે પ્રશ્ન નંબર 10, સ્વાધ્યાય 5.3 પ્રશ્ન નંબર 10। પ્રશ્ન નંબર 10માં આપણને એ એનનું સૂત્ર આપ્યું છે અને સમાંતર શ્રેણીના એનમાં પદનું સૂત્ર આપ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આપણે A1, A2, AN એ એક સમાંતર શ્રેણી છે એવું સાબિત કરવાનું છે। શું સાબિત કરવાનું છે? એક તો સમાંતર શ્રેણી કેવું સાબિત કરવાનું છે? મિત્રો, આપણે ચર્ચા કરી હતી તે મુજબ કોઈ પણ શ્રેણી સમાંતર શ્રેણી ત્યારે જ હોય કે જ્યારે તેના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ રહેતો હોય તો તે શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીશું। એનો મતલબ કે સમાંતર શ્રેણી બનાવે છે એવું સાબિત કરવાનું છે, એના માટે આપણે સાબિત કરીશું કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ છે। ત્યારબાદ આપણે કહ્યું છે પ્રથમ 15 પદોનો સરવાળો શોધો, એટલે કે આપણે S15 શોધીશું। તો શરૂઆત કરીએ આપણે આ દાખલાની મિત્રો, તો રકમમાં આપ્યા મુજબ આપણી પાસે અહીં AN નું સૂત્ર AN = 3+4N છે। તો કેટલું આપણે સમાંતર શ્રેણી છે કે નહીં તેની ચકાસણી કરી તો આપણે AN ના સૂત્રમાં A1 લઈએ, એનો મતલબ કે N = 1 લઈએ તો શું થશે? 3+4A બરાબર છે, લખી દઈશું N = 1। આવું આપણે નો તો A1 = 3+4 માટે A1 = 7। હવે એ જ રીતે N = 2 લેતા A2 = આ 3+3 આ 4, કોસમાં એનનું મૂલ્ય મૂકી છે, કોસમાં એનનું મૂલ્ય કેટલું આવશે? તો N = 2 છે એટલે N = 2, એટલે 3+4 × 8 એટલે થશે 3+8 = 11, એટલે મિત્રો A2 આપણને 11 મળે, A1 A2 મળી જાય। પછી આપણે એક પદ લઈ લઈએ A3, તો ત્રીજું પદ પણ શોધી આવ્યું છે N = 3 લેતા A3 મળે, તો A3માં પણ શું છે સૂત્ર? આપણું આ જ અપ્રોક્સિમેટ મળે છે, 3+4 હોય તો 3+3 છે + 4N, એનનું મૂલ્ય 3 છે એટલે 4 × 3 થશે। હવે શું થશે મિત્રો? 3+4 × 3 = 4, એટલે A3 = 15 જોડી જશે। તો મિત્રો આ 3 પદો મળી ગયા, તો હવે આપણે સામાન્ય તફાવત શોધીએ અને જો એ સામાન્ય તફાવત અચળ મળી જાય તો આપણે કહીશું કે આ શ્રેણી એ સમાંતર શ્રેણી। તો સૌ પ્રથમ આપણે કહીએ A2 - A1 = તો A2 કેટલા છે? 11 ને A1 કેટલા છે? 7, એટલે 11 - 7 કેટલા થશે મિત્રો? 11 - 7 = 4, અને આપણે A2 - A1 અને આપણે 1 કરીએ એ જ રીતે હવે આપણે કરીશું A3 - A2, તો A3 કેટલા છે મિત્રો?
15 અને 1 કેટલા છે 11 એટલે અહીંયા થશે 15 ઓછા 11 બરાબર માટે a3 ઓછા a2 15 ઓછા 11 4 મળશે અને આ છે આ પરિણામ 1 અને આ પરિણામ 2 એ શું સૂચવે છે મિત્રો કે આ તફાવત અચળ છે અને જ્યારે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ હોય એટલે કે સામાન્ય તફાવત અચળ હોય તો એ કિસ્સાના અંદર શ્રેણી એક સમાંતર શ્રેણી થશે તો લખીશું પરિણામ એક અને બે પરથી પરિણામ એક અને બે પર બે ક્રમિક પદો વચ્ચે તફાવત અચળ મળે છે અર્થાત કે d બરાબર 4 મળે છે તેથી આપેલી શ્રેણી કેવી શ્રેણી થશે સમાંતર શ્રેણી છે ચાલો મિત્રો બે પ્રશ્ન આપ્યા હતા તેમાંનો એક થઈ ગયો એક શું હતું સાબિત કરો કે સમાંતર શ્રેણી બનાવે છે સાબિત કરી લીધું સમાંતર શ્રેણી બનાવે છે હવે બીજો આપણને કહે છે કે શ્રેણીના પ્રથમ 15 પદોનો સરવાળો છે તો પ્રથમ 15 પદોનો સરવાળા તરફ આગળ વધીએ તો અહીંયા આપણે પ્રથમ 15 પદોનો સરવાળો પ્રથમ 15 પદોનો સરવાળો શોધી કાઢો તો જોશું મિત્રો એટલે આપણે શોધવાનું છે S15 તો આપણી પાસે SN નું સૂત્ર છે N/2 cos માં 2A આવું મિત્રો આપણી પાસે SN નું સૂત્ર છે આ સૂત્રના અંદર આપણે મૂલ્ય મૂકી દીધે તો પ્રથમ 15 પદો કીધા છે પ્રથમ 15 પદો એટલે n બરાબર 15 મળશે બીજું મિત્રો તો a પ્રથમ પદ a એટલે પ્રથમ પદ એ 60 છે a બરાબર શું છે પ્રથમ પદ તે કેટલા છે 60 એટલે આપણે a બરાબર 60 થઈ ગઈ અને સામાન્ય તફાવત d હમણાં જ મેળવ્યો આપણે સામાન્ય તફાવત 1 અને 2 પરથી આપણે જોયું કે d બરાબર 4 મળે છે એટલે સામાન્ય તફાવત d બરાબર 4 લઈ તો આ મળી ગયો મિત્રો આપણને આ બધા મૂલ્યો મળી ગયા તેને આપણે હવે SN ના સૂત્રમાં મૂકી દઈએ તો માટે પ્રથમ 15 પદોનો સરવાળો S15 બરાબર n ની જગ્યા પર 15 ભાગ્યા 2 કૌંસમાં 2a એની જગ્યા પર 7 વત્તા n માઇનસ 1 એટલે n ની જગ્યા પર 15 ઓછા 1 અને સામાન્ય તફાવત d 4 તો આ 15 ભાગ્યા 2 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ આ ગુણાકાર પહેલા કરીશું મિત્રો તો 2 7 14 વત્તા cos ની ગણતરી પહેલા એટલે 15 ઓછા 1 14 ના ગુણ્યા 4 બરાબર છે મિત્રો ચાલો કેટલા થશે 15 ભાગ્યા 2 કૌંસમાં 14 વત્તા 14 4 56 થાય મિત્રો 14 4 56 થશે એટલે આપણે એ મૂકી દીધા અને 15 ભાગ્યા 2 કૌંસમાં 14 વત્તા 56 એટલે 70 થશે
छप्पन ने चार साइठ बीजा दस एट सीतेर थे सीतेर तो हमें थे पंदर भाग्या बे गुणिया सीतेर तो आ थी जैसे पैंतीस रूप हम मित्रों शू करवा तो पैंतीस गुणिया पंदर चलो तो अपने पैंतीस गुणिया पंदर अँ रफ में साइन पर करी लीजिए पैंतीस ने पंदर वे गुणी कर तो एक एक पचास पांच एक चालीस तो पांच पांच पच्चीस बढ़िया बे पांच चालीस पंदर ने बे सत्तर सरवाळो करीए बधेनो शून्य वत्ता पांच 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 वत्ता सात बार बढ़िया एक त्रण वत्ता एक चार तो पांच सौ पच्चीस मित्रों आपने पंदर गुणिया पैंतीस के मरे है पांच सौ पच्चीस पच्चीस एट प्रथम पंदर पदों सरवाळो मित्रों आपने वधी गयो एस फिफ्टीन बराबर पांच सौ पच्चीस तमने दरेक ने विनती कि आ दाखला ने सुव्यवस्थित रीते तमारी वर्ग कार्यनी नोटना अंदर नोधी लेशो अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु आज प्रश्नों दाखला नंबर बे प्रश्न दस नो दाखला नंबर बे ये तमारे ग्रुप कार्य में करवानो रहेशे आगे वधीए मित्रों तो आपनी समक्ष अहीं प्रश्न नंबर अग्यार उपस्थित छे प्रश्न नंबर अग्यार में आपने आप्यु छे के समांतर श्रेणीना प्रथम एन पदोनो सरवाळो चार एन ओछा एन नो वर्ग छे मतलब मित्रों के आ एस एन नु सूत्र छे और तो तेनु प्रथम पद शू तो प्रथम पद एटले मित्रों शू थशे A1 कहो के S1 कहो बंदे समान छे कारण के प्रथम मात्र प्रथम पद अने प्रथम पद तो सरवाळो बंदे एक जाय बीजू प्रथम बे पदों नो सरवाळो तो आ थशे मित्रों S2 बीजू पद तो बीजू पद मित्रों थशे A2 पछी त्रीजू पद एनो मतलब के A थ्री दसमु पद एटले के ए टेन ने एनमु पद एटले के ए एन आ सूत्र तो आगे वधीए मित्रों आपणे आ दाखलाना सोल्यूशन तरफ शुरुआत करिए नंबर एक थी तेनु प्रथम पद शोधी तो आपणे अहीं एसएन नु सूत्र आपेलू छे तेने नोंधी लेजो सौ प्रथम अहीं एसएन बराबर चार एन ओछा एन नो वर्ग बराबर छे एसएन नु सूत्र हवे आपणे नोंधी लेवू छे नंबर एक नी गणतरी में A1 एटले जे S1 तो आपणे शुं करीशुं अने A1 बराबर S1 बराबर शू करवानो n ની જગ્યા પર 1 લેવાનો તો S1 નું સૂત્ર માં n ની જગ્યા પર 1 તો 4 ગુણ્યા 1 નાખીશું વર્ગ એટલે મિત્રો થશે 4 એકા 4 ઓછા 1 નો વર્ગ 1 એટલે આપણને A1 અહીં મળી જશે 3 માટે A1 बराबर तो आ थई गयो दाखला नंबर एक बीजू आपणे कह्युं छे प्रथम बे पदोनो सरवाळो S2 तो आगे वधीए मित्रो नंबर बे तरफ प्रथम बे पदोनो सरवाळो પ્રથમ બે પદોનો સરવાળો આપણે જોઈએ
तो ये થશે s2 તો s2 બરાબર આપણી પાસે આ sn નું સૂત્ર છે તેમાં n બરાબર શું લઈ લેશું 2 તો s2 બરાબર 4n એટલે 4 2 ઓછા n નો વર્ગ તો એની જગ્યા પર મેં મૂકીશું એટલે કે 2 નો વર્ગ તો આ 4 2 8 ઓછા 2 નો વર્ગ 4 એટલે s2 પ્રથમ બે પદોનો સરવાળો મિત્રો આપણને 4 મળી જાય મળી જશે આ રીતે હવે ત્યાર પછી બીજું પદ ત્રીજું પદ 10મું પદ અને n નું પદ શોધવાનું છે તો મિત્રો આપણે સરળ રીતે કરવા માટે આપણે સૌપ્રથમ છઠ્ઠો દાખલો પહેલા કરીશું એકવાર છઠ્ઠો દાખલો કરીશું એટલે an મળી જશે અને an મળી એટલે બીજા બધા સરળ બને ડાયરેક્ટ પણ ગણતરી કરી શકાય પરંતુ આ ગણતરી વધારે સરળ પડશે એટલા માટે આપણે શરૂઆત કરીએ નંબર 6 થી પહેલા આગળ તો પહેલા આપણે નંબર 6 ગણી લઈએ મિત્રો નંબર 6 માં આપ્યું છે n નું પદ એટલે કે an તો સમાંતર શ્રેણીના કોઈ પણ પદ કોઈ પણ પદ આપણે શોધવાનું હોય તો તેટલા પદોના સરવાળા એમાંથી એક ઓછા પદના સરવાળામાંથી બાદ કરી નાખીએ તો આપણને જે તે પદ મળી જાય એટલે કે હવે તમને અહીં વધારે સમજ પડશે કે an બરાબર n પદોનો સરવાળો sn ને એમાંથી કેટલા બાદ કરીશું તો n થી એક પદ ઓછું એટલે કે n માઇનસ 1 તો n પદોનો સરવાળામાંથી n માઇનસ 1 પદોનો સરવાળો બાદ કરી નાખવાનો એટલે આપણને n મૂ પદ મળે ફરીથી પુનરાવર્તન કરું મારે જો n મૂ પદ મેળવવું હોય અને તેના માટે મને સરવાળો જ આપ્યો તો મેં શું કરીશ પ્રથમ n પદોનો જે સરવાળો છે તેમાંથી n માઇનસ 1 પદોના સરવાળાને બાદ કરીશ એટલે મને n નું પદ મળી જશે તો આપણે sn માંથી sn માઇનસ 1 ને બાદ કરીશું તો sn તો આપણી પાસે મિત્રો આપેલું જ છે શું છે 4n ઓછા n નો વર્ગ એટલે આપણે એને લખી દઈએ 4n ઓછા n નો વર્ગ ઓછા કૌંસમાં sn માઇનસ 1 એટલે 4 કૌંસમાં n માઇનસ 1 ઓછા n ની જગ્યા પર શું લેવાનું છે n માઇનસ 1 લેવાનું છે એટલે n માઇનસ 1 નો વર્ગ તો બરાબર થશે 4n ઓછા n નો વર્ગ ઓછા 4n માઇનસ 4 4 ની અંદર ગુણાકાર તો 4 ગુણ્યા n 4n અને 4 ગુણ્યા માઇનસ 1 માઇનસ 4 માઇનસ હવે અહીંયા n ઓછા 1 નું વિસ્તરણ કરીશું તો n નો વર્ગ ઓછા 2n વત્તા 1 આ વિસ્તરણ આપણે a ઓછા b ના વર્ગનું વિસ્તરણ શીખી ગયા છે તે પરથી જ કર્યું છે a ઓછા b નો વર્ગ બરાબર a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ તે સૂત્ર પર આધારિત આપણે આ વિસ્તરણ કરી શકો આગળ વધી મિત્રો તો 4n ઓછા n નો વર્ગ હવે આ જે મોટો કોસ છે ને સ્ક્વેર બ્રેકેટ તેને ખોલી નાખો તો માઇનસ 4n ઓછા ઓછા વત્તા 4 ઓછા ઓછા વત્તા કૌંસમાં n નો વર્ગ ઓછા 2n વત્તા 1 આગળ વધીએ મિત્રો તો આ વત્તા 4n અને આ ઓછા 4n બંને ઉડી જશે અને આ છે વત્તા 4 અને આ છે માઇનસ n નો વર્ગ એટલે આપણે વત્તા 4 ને આગળ લઈ લઈએ માઇનસ n નો વર્ગ પાછળ લખીએ છીએ હવે પછી શું કહ્યું તો આ કોસ એટલે આપણે લખીશું આ વત્તા ચિહ્ન n નો વર્ગ ઓછા 2n વત્તા 1
तो હવે શું થાય મિત્રો તો આ માઈનસ n નો વર્ગ આ વત્તા n નો વર્ગ બંને ઉડી જશે તો હવે આગળ તો 4 વત્તા 1 5 ઓછા 2 n તો આ મળી ગયો હવે સમાંતર શ્રેણીના n નો પરિણામ સૂત્ર તો આ છે સમાંતર શ્રેણીનું n નો પદ खूब सरल है मित्रों ध्यानपूर्वक गणतरी जो अने समझवानो करो तो आ थई गई मित्रों प्रश्न नंबर 6 ની ગણતરી હવે બાકી રહેલા 3 4 અને 5 તો શરૂઆત કરીએ નંબર 3 નંબર 3 માં આપણે આપ્યું છે બીજું પદ तो बीजू पद એટલે કે a2 શોધવાના છે તો મિત્રો આપણી પાસે an નું સૂત્ર છે એમાં મૂલ્ય મૂકી દઈએ તો આપણને સીધું સીધું બીજું પદ મળી જશે ચાલો તો a2 બરાબર 5 ઓછા 2n તો 5 લઈ લઈએ ઓછા 2n એટલે 2 કૌંસમાં 2 मित्रों तो नंबर 4 नंबर 4 में आपने कीधुं छे त्रीजू पद એટલે આપણે કહીશું a3 તો ફરીથી એ જ કરીશું આપણે મિત્રો આ an નું સૂત્ર છે એ an ના સૂત્રના અંદર આપણે n બરાબર 3 લઈ લઈએ એટલે a3 બરાબર 5 ઓછા 2 ગુણ્યા 3 એટલે 5 ઓછા 6 माते a3 बराबर 5 ઓછા 6 એટલે -1 મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું એટલે 6 ઓછા 1 6 ઓછા 5 1 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કે -1 એટલે a3 આપણને -1 મળ્યા હવે આગળ વધીએ મિત્રો તો 5મું છે 10મું પદ તો 5મું કઈ લઈએ આપણે 5મું 10મું પદ એટલે કે an તો 10મું પદ an બરાબર આ જ રીતે કરવાનું છે મિત્રો an ના સૂત્રમાં n બરાબર શું લઈ લેશું 10 લઈ લેશું એટલે કે 5 ઓછા 2 ગુણ્યા 10 એટલે કે 5 ઓછા 20 સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન નંબર 11 તમને દરેકને વિનંતી કે અહીં વિડિયો પોઝ કરીને આ દાખલાની સુવ્યવસ્થિત રીતે તમારી વર્ગ કાર્યની નોટમાં નોંધ કરી લેજો અસ્સલામુ અલયકુમ આગળ વધીશું મિત્રો તો અહીં આપણી સમક્ષ સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન નંબર 12 ઉપસ્થિત છે જેમાં આપણે કહ્યું છે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો એટલે કેટલા પદો કીધા છે મિત્રો 40 પદો આપણે કીધા છે કેટલા 40 પદ કીધા છે એટલે આપણે અહીં n બરાબર 40 લઈએ હવે 6 ના ગળિયામાં જેટલી પણ સંખ્યા આવે તે બધી 6 વડે વિભાજ્ય થશે અથવા તો 6 ની જે ચાવીઓ છે તે બધી 6 વડે વિભાજ્ય છે
तो मित्रों आपने ये श्रेणी मैं छ एक आठ छ दू बार छ तारी अधार एज रीते आगे बढ़ता छ गुणिया चालीस बसो चालीस एक श्रेणी है। અને એ શ્રેણીમાંથી આપણે શું કહે છે કે પ્રથમ 40 પદો ઘન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો હોય છે। સરવાળો એનો મતલબ કે S14 પૂછ્યું છે। S14 બરાબર પ્રશ્ન। તો વિદ્યાર્થી મિત્રો આપણે શ્રેણી મળી ગઈ અને પ્રથમ 40 પદોનો સરવાળો આપણે શોધવાનો છે। તો એના માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું Sn બરાબર n માં 2 કૌંસમાં a વત્તા n। આ n ને તમે જ્યાં અંતિમ પદ આપણે કહીએ તો શ્રેણીનો અંતિમ પદ 240 છે। તો આ બધા મૂલ્ય આપણે મૂકી દઈએ મિત્રો। તો n એટલે કેટલા પદો કીધા છે? પ્રથમ 40 એટલે કે n ની સંખ્યા 40 છે આપણે નોંધ્યું પણ 40 ભાગ્યા 2 અને પ્રથમ પદ 6 વત્તા n એટલે કે 240 તો આ 20 નું 40 એટલે અહીંયા 20 આવશે મિત્રો અને 240 વત્તા 6 એટલે 246। હવે 246 ગુણ્યા 2 આપણે કરીએ તો મિત્રો 480 અને બીજા 12 એટલે થઈ જશે મિત્રો 492 અને આ એક શૂન્ય પાછળ લગાવીશું એટલે 492 ની પાછળ શૂન્ય એટલે 4920 એ આપણને કેટલા પદોનો પ્રથમ 40 પદોનો સરવાળો આપણને S40 મળી ગયો। તો ખૂબ જ સરસ અને સરળ આ દાખલો હતો। માત્ર સમજવાનું એ હતું કે પદો કેટલા છે તે અને 6 ની ચાવીઓ દ્વારા આખી શ્રેણી બનાવવાની હતી। અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ।